السلام عليكم. આજે ફરી પાછા આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં પહેલા ચેપ્ટરનો જે જ્યાંથી બાકી હતું આપણા પ્રાકૃતિક વારસામાં એની વાત આગળ કરીએ. તો ગઈકાલે સૌથી પહેલા તો એ સમજી લો કે ગઈકાલે મેં તમને પીડીએફ મોકલી હતી જે આપણને ગાંધીનગરથી આપણા પરિપત્ર થયો હતો કે યુનિટ ટેસ્ટ લેવામાં આવશે. હવે યુનિટ ટેસ્ટથી આપણે ગભરાવાનું નથી બેટા, કેમ કે યુનિટ ટેસ્ટના અંદર એ જ વસ્તુ છે જે આપણે શીખવાના છે. એની 25 માર્ક્સની એક પરીક્ષા થશે અને એ પણ આ મહિનાની 29 અને 30 તારીખે. જે બે વિષયની યુનિટ ટેસ્ટ આપવાની છે એના ચેપ્ટર પણ તમને પરિપત્રની સાથે ટાઈમ ટેબલ પણ આપ્યું છે, એમાં ટાઈમ ટેબલમાં એ પણ છે. તો આપણે આપણા વિષયની વાત કરીએ સામાજિક વિજ્ઞાનની, તો સામાજિક વિજ્ઞાનના અંદર આપણા 3 ચેપ્ટર છે, 1, 8 અને 15. તો ઇન્શાલ્લાહ પહેલું ચેપ્ટર આપણે આજે પૂરું કરીશું અને એમાં લગભગ બધું ઓબ્જેક્ટિવ ટાઈપનું જ હોય છે, ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો. એટલે તમને મેં પહેલા પણ જે પીડીએફ મોકલી હતી અને તમને મેં લખવાનું કહ્યું હતું એ તમારી પાસે કમ્પ્લીટ સંગ્રેલું હશે તો તમે આ 25 માર્ક્સના અંદરથી ઇન્શાલ્લાહ 20ની ઉપર માર્ક્સ લાવી શકશો અને કેટલાક વિદ્યાર્થીઓ 25માંથી 25 પણ મેળવી શકશે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ આ યુનિટ ટેસ્ટનું નામ સાંભળીને કંઈક થોડાક ટેન્શનમાં આવી ગયા હતા, ઘણા બધાએ મેસેજ કર્યો હતો કે સાહેબ આ શું છે, ક્યારે લેવાશે અને આપવું ફરજિયાત છે. તો એ બધું છે એ ગભરાવાની વાત નથી, આપવી જ પડશે. અને તમારે સ્કૂલમાં લગભગ તો સ્કૂલમાં આવવાનું નથી, એ ઘરે જ પેપર તમારા વોટ્સઅપથી આવી જશે અને તમારે ઈમાનદારીથી તમારા વાલીની હાજરીમાં, એવું સમજી લો કે વાલી તમારા સુપરવાઇઝર છે અને વાલીની હાજરીના અંદર તમારે આ યુનિટ ટેસ્ટ આપવાની છે, બરાબર? ચાલો ઠીક છે, આ તો સમજી ગયા તમે. અને બીજી એક વાત કહી દઉં તમને કે તમને કદાચ અહીંયાથી હું અથવા કોઈ પણ શિક્ષક ભણાવે અને તમને ન સમજ પડે, ખાસ કરીને આપણા સબ્જેક્ટની વાત કરીએ તો હું અહીંયાથી તમને ભણાવી રહ્યો છું અને તમને સમજ નથી પડતી, અથવા કોઈ સવાલના અંદર તમને કંઈક પરેશાની છે, મુશ્કેલી છે, તો તમે સવાલ આખો ટાઈપ કરીને મને સેન્ડ કરી શકો છો અને પૂછી શકો છો, બરાબર? કે સાહેબ આ સવાલ અમને સમજાવો, તો ઇન્શાલ્લાહ હું ઘરેથી પણ વોટ્સઅપ દ્વારા ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અથવા તો વોટ્સઅપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે એ સવાલને ફરીથી વ્યવસ્થિત રીતે સમજીશું, બરાબર? એટલે તમે જ્યારે પણ તમારી મુશ્કેલી મને જણાવો નહીં ત્યાં સુધી કોઈ પણ શિક્ષકને, મને પણ નહીં સમજ પડે અને કોઈ પણ શિક્ષકને પણ સમજ નહીં પડે અહીંયાથી, કેમ કે તમે અમારી સામે નથી એટલે અમે તમને જોયા વગર એવું નથી સમજી શકતા કે તમને સમજ પડી છે કે કેમ. એ તો તમારે જ કહેવું પડશે, પેલી ગુજરાતી કહેવત પ્રમાણે કે ભાઈ માંગ્યા વગર માં પણ ન પીરશે, તો તમારે માંગવું પડશે, બરાબર? કે તમને કેટલી ભૂખ છે અને તમને જે ભૂખ છે એ પ્રમાણે અમે અહીંયાથી આપીશું, ઓકે? ચાલો શરૂ કરીએ. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો, તો પ્રાકૃતિક વારસાનો અર્થ, તો પ્રાકૃતિક શબ્દ જે છે એ કુદરતી, કુદરત તરફથી આપણને જે કંઈ મળ્યું છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. પ્રકૃતિમાં પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો અત્યંત નજીકનો સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો આપણે પ્રકૃતિ અને કુદરતના સાનિધ્યમાં જ આપણે રહીએ છીએ ને, આપણો માનવીનો માનવી ગુફામાં રહેતો હતો અને આજે ગગનચુંબી ઇમારતોના અંદર રહે છે, તો પ્રકૃતિ સાથે એનો સંબંધ, માનવીનું અસ્તિત્વ થયું દુનિયામાં ત્યારથી એ પર્યાવરણ પ્રેમી અને પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ છે, મતલબ કે એ જોડાયેલો છે પ્રકૃતિ સાથે. પ્રાકૃતિક વારસાના અંદર સમાવેશ બાબતોની વાત કરીએ તો પ્રાકૃતિક વારસામાં વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. આપણા ભારતના પ્રાકૃતિક વારસાના અંદર ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા, વેલીઓ, પર્ણો, પુષ્પો, લતાઓ, બરાબર, જીવજંતુઓ, આ પ્રાકૃતિક વારસાની વિશેષતાઓમાં સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. જો હું ફટાફટ જઈ રહ્યો છું, તમને ન સમજ પડે તો એ તમે મને મેસેજ કરીને પૂછજો. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે.
ભારતના પ્રાકૃતિક વારસાના અંદર પંચતંત્રની વાર્તાઓને બૌદ્ધ ધર્મના જાતક કથાઓનો પણ સ્થાન આપવામાં આવ્યું છે. પંચતંત્રની વાર્તાઓની વાત કરીએ આપણે, પંચતંત્રની વાર્તાઓની વાત કરીએ તો તમે કદાચ લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો હોય અને પેલા અલીબાબા 40 ચોર અથવા તો વિક્રમ વેતાલ ને આ બધી જાતક કથાઓ વાંચી હોય તો આ બધી પંચતંત્રની વાર્તાઓ છે. એટલે પ્રાચીન સમયથી આપણા કેટલાક, તમે કદાચ ગુજરાતી અને હિન્દી ઇંગ્લિશના અંદર જોતા હશો તો કવિતાઓ આવે જેનો કોઈ કવિ કે લેખક ના હોય, બરાબર? તો એ કવિ અને લેખક ના હોય તો એવા કાવ્યનું કોને લખ્યું હશે? તો કોણ લખે એવા કાવ્યો? લોકગીત હોય. શું હોય? એનો કોઈ ચોક્કસ લેખક કે કવિ ના હોય તો સમજવાનું કે એ જે છે એ લોકગીત છે, લોકો દ્વારા ગવાયું અને લોકોએ એનો ઉપયોગ કર્યો, એક પેઢીએ બીજી પેઢીને આપ્યું, બરાબર? આવા ઘણા બધા લગ્ન પ્રસંગના ગીતો છે અથવા તો અલગ અલગ ઋતુ પ્રમાણેના ગીતો છે એ આપણને લોકગીત તરીકે મળ્યા છે. ભારતના પ્રાકૃતિક વારસામાં એનો પણ સમાવેશ થાય છે. આપણા સાંસ્કૃતિક, આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતની પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓમાં રહેલી છે. જો આપણા ગીતો અને સંગીતની વાત કરીએ તો જેવી રીતના ઉદાહરણ તમને આપું તો આપણે ખેતી સાથે જોડાયેલા દેશ છે, આપણો ખેતી પ્રધાન દેશ છે, તો ખેતીના અંદર દરેક ઋતુ પ્રમાણે એની લણણી વાવણી એ આ સમયના પણ આપણી પાસે ગીતો છે, જે અત્યારે મેં તમને વાત કરી કે લોકગીતો છે. તો આ પણ એક પેઢી બીજી પેઢીને આપે છે અને આમ અનુગામી પેઢી પોતે શીખેલી બાબતોના અંદર ઉમેરો કરી અને આવનાર પેઢીને શીખવાડે છે, આને જ આપણે વારસો કહીએ છીએ. આપણા આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. અહીંયા કદાચ તમને આ શબ્દ છે નિસર્ગોપચાર, બરાબર? તો એ શબ્દનો અર્થ સમજાવું તો નિસર્ગોપચાર એટલે કે નૈસર્ગિક રીતે, પ્રાકૃતિક રીતે, એટલે કે અહીંયા આગળ આ દવાઓના અંદર કેમિકલનો ઉપયોગ નથી, બરાબર? આમાં શું થાય છે, જેવી રીતના કે આપણે અરડુસીના પાનનો રસ, લીમડાના પાનનો રસ, તુલસીના પાન, બરાબર? કાં તો પછી પેલા કેટલાક લોકો આવે છે જળના મૂળને ઘસીને એનો લેપ લગાડવો. તમે કદાચ અત્યારે ફરી તમને યાદ દેવડાવી દઉં, કેમ કે મારા આપણા વિષયના અંદર આ બધી બાબતો આવવાની જ છે, હું તમને કઈ ફિલ્મો તરફ અથવા સિરિયલો તરફ નથી લઈ જતો, પણ ઉદાહરણ તો એ જ આપું છું કે અર્તગુલ સિરિયલ ચાલે છે, બરાબર? અને આપણે બધા એના જોઈએ છે. તો આના અંદર કેટલાક લોકો જ્યારે યુદ્ધ કરતા કરતા ઘાયલ થઈ જાય છે તો એનો ઉપચાર કરવા માટે જે પદ્ધતિ કરે છે, ઝાડપાનને ઓળખીને એને તોડી લાવે છે અને પછી એનો રસ અથવા તો એનો લેપ એને પીસીને એ લગાડવામાં આવે છે, તો આ પદ્ધતિને આયુર્વેદ અથવા તો નિસર્ગોપચાર પદ્ધતિ કહેવામાં આવે છે. સમજ પડે છે ને? ચાલો આગળ જઈએ. તો આ જ રીતે ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપીએ આપણે, તો ભારતના ભૂમિ દ્રશ્યોના અંદર બતાવ્યું છે એ પ્રમાણે આપણને પહેલેથી જ ભૂમિ દ્રશ્યો નાના હતા ત્યારથી આજ દિન સુધી આપણા ભૂમિ દ્રશ્યો આપણને મનોહર ચિત્ર ઊભું કરે છે અને આપણને એ ગમે છે. જો આપણી પાસે એ દ્રષ્ટિ હોય તો સાંજ પડે અને ખાસ કરીને અત્યારે ચોમાસાના અંદર અલગ અલગ પ્રકારના આકારો બને છે વાદળોના અંદર પણ, તો એ આપણે મનોહર દ્રશ્ય ઊભું થાય છે અને આપણને સારું લાગે છે. તો એ જ રીતે હિમાલય પાસે ગયા હોય અથવા તો કોઈ પહાડ પાસે ગયા હોય તો પ્રાકૃતિક સૌંદર્ય આપણને જોવા મળે છે. એવી જ રીતે ભૂમિ આકારો જે છે, અહીંયા ઉદાહરણ આપ્યું છે કે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયના અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ, શિખરો બરફથી છવાયેલા હોય અને એક આનંદ આપનારું દ્રશ્ય ઊભું થાય. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે અને હિમાલયમાં તરાઈના જંગલો એટલે કે હેઠવાસના જંગલો, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો અને નંદાદેવી જેવા શિખરો આવેલા છે. આ શિખરો જે છે એ હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે એ એક અલગ મહત્વ ધરાવે છે અને એની ચાર ધામની યાત્રા એ અવારનવાર હિન્દુ સંસ્કૃતિના લોકો અને કરતા હોય છે. અમરનાથ યાત્રા પણ યોજાતી હોય છે, તમે આ બધું સમાચારોમાં સાંભળો જ છો, બરાબર? ચાલો આગળ વધીએ. તો આમાં આગળ છે આપણો નવો ટોપિક કે ભાઈ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. જો બે અથવા ત્રણ માર્ક્સના અંદર આ પૂછાતો સવાલ છે
नदियो ए प्राकृतिक वारसा तरीके मैं आगळ पण वात करी हती तमने के नदियो जे छे ए आपणे प्राचीन समय थी पानी नो उपयोग आपणे आज दिन सुधी अथवा तो मानवी सवारे उठे के रात्रे सूए त्यां सुधी पानी नो उपयोग करे छे अने पानी जल ए जीवन छे एवुं आपणे सोगन पण लखीए छे वाक्य लखीए छे आपणे बराबर। तो प्राकृतिक वारसाना अंग तरीके नदियोनो परिचय आपता होय तो आपणे प्राचीन समय थी ज एने लोकमाता तरीके पूजीए छे अने मोटा भागनी नदी किना मोटी मोटी नदियों किनारे ज मोटा मोटा दुनियाना शहरो वस्या छे केम के पानी आपणी ए जीवन जरूरियातनी वस्तुओ छे बराबर। तो भारतनी संस्कृतिनो उदय अने विकास सिंधु अने रावी नदीना किनारे थयो। सिंधु गंगा यमुना कावेरी नर्मदा गोदावरी सरस्वती वगैरह नदियों ए भारत ना लोक जीवन ने समृद्ध बनाव्यु छे। हवे तमने एम थवुं जोईए सवाल तमने थवो जोईए के साहेब आ नदियों अने लोक जीवन समृद्ध केवी रीते थयुं। तो तमे जो नदियों ना पानी नो उपयोग आपणे सवार थी लईने रात्रे सूईए त्यां सुधी अविरत पणे आपणे जीवन जीववा માટેની દરેક પ્રવૃત્તિમાં પાણીનો ઉપયોગ થાય છે બરાબર છે। એટલા માટે લોકજીવન સમૃદ્ધ બનાવ્યો એવો શબ્દ વાપર્યો છે। પ્રાચીન સમયથી લોકોને પીવાના વપરાશમાં સિંચાઈમાં વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। જેવી રીતના કે નદીઓ પર બંધ બાંધી અને એના ઉપર જળ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે ટર્બાઇન ગોઠવવામાં આવે। તમે કદાચ ક્યારેક કોઈ સ્થળની મુલાકાત લીધી હોય આપણા નર્મદા ડેમની મુલાકાત લીધી હોય તો ત્યાં પણ આ ટર્બાઇન ગોઠવાયેલા છે બરાબર છે। ચાલો આગળનો મુદ્દો જોઈએ કે આપણી સંસ્કૃતિના સર્જકો નદી કિનારાના માટીનામાંથી વાસણો બનાવતા લીપણ મકાન અને રમકડા પણ બનાવતા એ પ્રાચીન સમયથી આપણે અનાજ ભરવાની કોઠીઓ અથવા તો અનાજ ભરવા સાથે સાથે રાંધવાના અને ઘર વપરાશના સાધનો પણ એ માટીમાંથી બનાવતા। તો નદી કિનારાની જે ચીકણી માટી છે એનો ખાસ ઉપયોગ થતો હતો। નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો હવે ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ તો આ સવાર અને સાંજનું આહલાદક વાતાવરણ સર્જાય અને એના અંદર સૂરજ ઉગતો હોય અને સૂરજ આથમતો હોય એનું એક અનેરું દ્રશ્ય નદી કિનારા હોય અને મનોહર દ્રશ્ય માનવી પાસે જો કલા અને સૂઝ હોય તો આ આપણને જોવા માટે મળે નહીં તો પછી એ સામાન્ય લાગે આપણને બરાબર છે। આગળની વાત કરીએ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિનો પરિચય। તો વનસ્પતિઓ આગળ આપણે વાત કરી ઉપચારની આયુર્વેદની બરાબર। તો એ ઉપચારના અંદર પ્રાકૃતિક વારસાના અંદર આપણા કેટલીક વનસ્પતિઓ બરાબર હું તમને યાદ દેવડાવું તો નવમા ધોરણના અંદર આપણે ભણી ગયા કે ભાઈ 2000 થી વધારે એ આયુર્વેદ અથવા તો દવા માટે વપરાતી વનસ્પતિઓ છે અને 5000 થી વધારે પ્રકારની વનસ્પતિઓની વિવિધતા આપણા દેશમાં જોવા મળે છે। તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે। તે વૃક્ષો છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે। હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે વડ તુલસી પીપળોની પૂજા કરવામાં આવે છે ઘર આંગણે રાખવામાં આવે છે। આગળ સમજાવ્યું જ હતું મેં તમને કે વડ સાવિત્રીનું વ્રત પણ સ્ત્રીઓ છે એ રાખે છે અને પોતાના પતિની લાંબી ઉંમર માટે એને એક ધાર્મિક સંસ્કૃતિ તમને અહીંયા બીજા પિક્ચરમાં જોવા મળે છે। જો કેટલીક સ્ત્રીઓ પેલા થડની આજુબાજુ નાળા છડી એક ખાસ પ્રકારનો લાલ દોરો જેને લપેટે છે અને ધાર્મિક ક્રિયાઓ અથવા તો ધાર્મિક પૂજા અર્ચના કરે છે તો આ રીતે ધર્મ સાથે પણ પ્રકૃતિ જોડાયેલી છે। અનાજ કઠોળ તેલીબિયા છોડ ધન ધાન્યથી લહેરાતા ખેતરો અને ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું। આમળા બેહડા કુંવરપાઠું અરડુસી આ બધા જે પ્રકૃતિએ આપેલા વનસ્પતિના જે છોડ છે એ આપણા માટે ઔષધિ એટલે કે દવાનો તરીકે ઉપયોગ થાય છે। આમળા આપણે ખાઈએ પણ છે અને એના રસના અંદરથી અથવા તો આમળાનો કેટલીક વાર મુરબ્બો પણ બનાવીએ છીએ। બેહડા અને કુંવરપાઠોના મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ ઓલવીરા દરેક સાબુ બનાવવાના અંદર આ કુંવરપાઠું ઉપયોગ થાય છે। મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી નિશિગંધા જુઈ વગેરે પુષ્પો માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે બરાબર છે। તો આ પ્રકૃતિ તરફથી આપણને મળેલી વનસ્પતિ અને એ વનસ્પતિનો
પરિચય જોયા બાદ આપણે આગળ વધીએ તો એમાં પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય. તો અહીંયા આગળ વન્ય જીવન, જંગલના અંદર રહેતા પ્રાણીઓ અને માનવીઓ. પહેલા ગુફાના અંદર જ્યારે માનવી રહેતો હતો એ પ્રાણી સાથે રહેતો હતો, અથવા તો કેટલાક પ્રાણીઓ જેવું જીવન હતું એમનું. તો અહીંયા સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળો, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, બે પ્રકારની ઘો આવે બરાબર, પાટલા ઘો અને ચંદન ઘો. કેટલીક વાર તમે મગર અથવા તો સબકલી જેવી ગરોળી જેને કહીએ છીએ એના જેવી રખડતી જોઈ હોય. સાહુડી, ખાસ પ્રકારનું ઉંદર જેવું પ્રાણી જેના ચામડી ઉપર કાંટાળા વાળ હોય એવું લાગે બરાબર, નાનું અમથું હોય પણ પોતાના શરીરને અથવા તો પોતાનો જીવ બચાવવા માટે એ જ્યારે પણ ખતરો લાગે તો એ પેલા કાંટા છે એ પોતાના શરીરના અંદર ઊંચા કરી લે છે, જોયું હશે તમે. તો આવી સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે વિશ્વમાં. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે. લોકોમાં લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિના અંદર આપણે જોઈએ તો કેટલાય, એક ખાલી ઉદાહરણ આપી દઉં તમને કે ગણપતિ જે છે એમનું વાહન ઉંદર છે, એવી જ રીતે અલગ અલગ દેવી દેવતાઓના વાહનો છે જેને દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિ એ પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ, દયા અને સહિષ્ણુ સંસ્કૃતિ છે. ભારતના બંધારણને આપણને રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો, ઘોડો અને બળદની આકૃતિઓનું સ્થાન આપીને વન્ય જીવોનું ગૌરવ જો બાજુમાં બતાવેલું છે ચિત્ર, અને એ આપણે આપણી ચલની નોટોના અંદર અથવા તો સિક્કાઓ પર જોઈ શકીએ છીએ. ઘણી વાર અહીંયાથી એક માર્ક્સનો સવાલ પૂછાય છે કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમાં નીચે ઓપ્શન પણ આપ્યા હોય અને એમાં એક ઓપ્શન ખોટો હોય તો આપણે યાદ રાખવાનું છે કે સિંહ, ઘોડો અને બળદ બરાબર છે. ચાલો, વન્ય જીવોને રક્ષા માટે અભયારણ્યો બનાવ્યા અને જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે બરાબર છે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો અને ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું અથવા સર્જ્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય બરાબર છે. જો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ફરક છે અને સમજો. પ્રકૃતિ એટલે કુદરતી અને સાંસ્કૃતિક વારસો એટલે કલા કૌશલ્ય અથવા બુદ્ધિ શક્તિ બરાબર. આ બે બાબતોને તફાવત છે એ સામાન્ય છે, એ યાદ રાખજો. કેટલીક વાર આ બંને પ્રશ્નોને ભેગા કરીને એવું પણ પૂછી નાખે કે તફાવત સમજાવો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી ભેટ છે, સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે બરાબર છે. સમજાયું? ચાલો, આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો. હવે ઉત્ખનન શબ્દને સમજીએ તો ઉત્ખનન એટલે, ઉત્ખનન શબ્દનો અર્થ થાય છે કે ખોદકામ બરાબર. કેટલાક પુરાતત્વવિદો અથવા તો જે લોકોને આમાં સરકાર દ્વારા કામગીરી સોંપવામાં આવેલી છે એવા લોકો ઐતિહાસિક ધરોહરની શોધખોળ કરતા હોય તો ત્યાં ખનન પ્રવૃત્તિ કરે એટલે કે ખોદકામ કરે અને એના અંદરથી અવશેષો પ્રાપ્ત થાય એટલે એના ઉપર આજે તો વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે કે આ ઉત્ખનન કરતા જે મળી આવેલી ચીજવસ્તુઓ છે એને કોમ્પ્યુટર દ્વારા અથવા તો ટેકનોલોજીની મદદથી એ કેટલા વર્ષો પ્રાચીન જૂની છે એ હાડકું અથવા તો જે અવશેષ મળ્યો છે એ કોનો છે, કયો પ્રાણીનો છે, માનવીનો છે, એ ગણતરીના કલાકોના અંદર આપણી સામે આવે છે. એટલે ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસાના તરીકે ઓળખી શકાય. ઇતિહાસના અંદર આપણે નીચલા વર્ગોના અંદર જ્યારે સામાજિક વિજ્ઞાનમાં ભણતા હતા ત્યારે સાબરમતી આશ્રમ અને દાંડી અને બારડોલી વિશે ડિટેલના અંદર આપણે જાણી ગયા છે અને એમને કેવા કેવા
સત્યાગ્રહો કર્યા હતા ગાંધીજી અને ગાંધીજીના જે અનુયાયીઓ હતા એ બાબતો આપણે ભણ્યા છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ન્યાયતંત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. આપણા પ્રાગ ઐતિહાસિક યુગથી જ ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વને, વિશ્વની પ્રજાને આપી. એટલે કે આપણે પ્રાગ ઐતિહાસિક યુગથી જ, એટલે કે અતિ પ્રાચીન યુગથી આપણે જે કઈ સંસ્કૃતિના અંદર માનવીએ પોતાની બુદ્ધિશક્તિ આવડત દ્વારા મેળવ્યું એ બીજાઓને અથવા આવનારી પેઢીઓને વારસામાં આપ્યું છે. એક ઉદાહરણ પ્રમાણે શિલ્પ કંડારવાની કળા શિલ્પીના મનના અંદર ઉપસ્થિત થતા વિચારોને છીની અને હથોડીની મદદથી પથ્થર ઉપર કોતરી કાઢવાની કળા એટલે શિલ્પકલા. એ આપણા ભારતીય સંસ્કૃતિના અંદર 5000 વર્ષ જૂની કળા છે અને આ કલાના અંદર આપણે પ્રાચીન સમયથી જ નિપુણતા ધરાવીએ છે. તો આ રીતે તમે બાજુના અંદર જોઈ શકો છો, પહેલા જ્યારે માનવી પાસે ભાષા ન હતી, લિપિ ન હતી, તો પોતાના વિચારો પ્રદર્શિત કરવા માટે એ ખાસ પ્રકારના સંકેતો અને આવા શિલ્પકલાના અંદર મૂર્તિઓનો અથવા તો કેટલીક આકૃતિઓનો સહારો લેતા હતા. બરાબર. સિંધુખીન સંસ્કૃતિના અવશેષમાંથી મળી આવેલી નર્તકી, દેવી દેવતાઓ, પશુઓ અને માનવ સંસ્કૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, એ આ અહીંયા આગળ ફોટોમાં તમે જોઈ શકો છો, વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. જો અહીંયા કેટલીક વાર એવું પૂછે કે સિંધુખીનના અંદરથી મળી આવેલી નર્તકીની એ મૂર્તિ અથવા તો દાઢીવાળા પુરુષનું શિલ્પ એ કેટલા વર્ષ જૂનું છે, તો 5000 વર્ષ જૂનું યાદ રાખવું. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ, કમળ જે છે, કમળનું ફૂલ આપણે બધાએ જોયું છે, એને ઊંધું કરી નાખીએ તો એના ઉપર કમળ ઉપર આકૃતિ, વૃષભ કે સિંહનું શિલ્પ, એ ગૌતમ બુદ્ધની પ્રજ્ઞાપારિતાનું શિલ્પ પાછલા વર્ષોના અંદર ચોપડીના અંદર આ પ્રજ્ઞા પ્રતિમા આપેલું છે, એટલે કે એક ફોટો આપેલો છે. કેટલીક વાર પરીક્ષક શું કરે છે, આવા ચિત્રો ચોપડીના અંદરથી ઉઠાવીને પ્રશ્નપત્રમાં મૂકે છે અને એ ચિત્ર કોનું છે એનો સવાલ બનાવે છે. એટલે કે અત્યારે માની લો કે તમારી સામે દાઢીવાળા પુરુષનું ચિત્ર છે, તો એ ચિત્ર અહીંયાથી ઉઠાવી અને પ્રશ્નપત્રમાં મૂકવામાં આવે અને એમ પૂછવામાં આવે કે આ શિલ્પ છે એ કઈ સંસ્કૃતિનું છે, તો આપણે લખવું પડે કે સિંધુખીનની સંસ્કૃતિ. બરાબર છે. તો આ પ્રકારના સવાલો પણ કેટલીક વાર પરીક્ષકો પેપરના અંદર, બોર્ડની પરીક્ષાના અંદર મૂકતા હોય છે. પ્રતિમા તેમજ ગુપ્ત યુગ જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો. અહીંયા રાષ્ટ્રકૂટ એ એક શું કહેવાય એને, કે ભાઈ રાજાઓનો જેવી રીતના કે વંશ છે. બરાબર. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ જેવી રીતના કે મોગલો, બરાબર, કે પછી રાજપૂતો, બરાબર, તો આ પ્રમાણેનો જેવી રીતના આપણે આખા સૈયદ વંશ, ગોરી વંશ, તગલક વંશ એ બન્યા, એવી જ રીતે રાષ્ટ્રકૃત રાજાઓ થઈ ગયા. રાષ્ટ્રકૃત એ વંશનું નામ છે. બરાબર છે. એમના સમયના અંદર ઇલોરા અને એની ગુફાઓના શિલ્પો એ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધિના દર્શન કરાવે છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. તો આપણા ગુજરાતના અંદર પણ પ્રાચીન સમયના અંદર રાજા મહારાજાઓ જે થઈ ગયા, બાદશાહો થઈ ગયા, એમને ઘણા બધા કેટલાક રાજાઓને કલા અને શિલ્પનો અથવા તો એના એ શોખીન હતા. પોતાના દરબારના અંદર એવો શિલ્પીઓને સ્થાન આપ્યું અને પોતે પણ કેટલાક ઐતિહાસિક સ્થળોની રચના કરી. બરાબર. લોથલ ધોળકા તાલુકાના અંદર, રંગપુર લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, બરાબર, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા તો શ્રીનાથગઢ એ રાજકોટ જિલ્લો, આ ગુજરાતની સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળોના મહત્વના સ્થળ છે. ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જો ચોપડીના અંદર પણ તોરણ
નું ચિત્ર આપેલું છે. તોરણ એટલે શું? આપણે આપણા પ્રવેશ દ્વાર પર જે સુશોભિત દરવાજા ઉપર આપણે લટકાવવામાં આવે એને તોરણ કહેવામાં આવે છે. તો દરેક ગામના કેટલા ગામો હોય છે એના અંદર પ્રવેશ દ્વાર બનાવવામાં આવે છે. એવી જ રીતે આ વડનગરનું કીર્તિ તોરણ પ્રખ્યાત છે. જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, શિલાલેખ આપણે સાતમા ધોરણના અંદર ભણી ગયા. શિલાલેખ કોને કહેવાય? પથ્થર ઉપર કોતરણી કામ કરી અને જે લખવામાં આવતું હતું એને શિલા એટલે પથ્થર અને લેખ એટલે લખાણ. પથ્થર ઉપર જે લખાણ કરવામાં આવે એને શિલાલેખ કહીએ છીએ. બરાબર છે? તો આ રીતે અશોકના સમયના અંદર ઘણી બધી શિલાલેખો કંડારવામાં આવી હતી, એના ઉપર ધર્મ આજ્ઞાઓ લખવામાં આવી હતી અને અશોકના કેટલાક બૌદ્ધ ધર્મને એને અંગીકાર કર્યો અને બૌદ્ધ ધર્મની કેટલીક બાબતો આ શિલાલેખો પર કંડારવામાં આવી. એવી જ રીતે મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, જો કે સૂર્ય મંદિર વિશે ટૂંકનો જો પણ પૂછાય છે અને આપણા સાતમા ચેપ્ટરના અંદર આખો મોટો સવાલ આવશે ત્યારે સૂર્ય મંદિરની વાત ડિટેલમાં સમજાવીશ. પણ સૂર્ય મંદિર એ સૂર્યની પ્રતિમા, સૂર્ય ભગવાન હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે, અને એ સૂર્યની પ્રતિમા છે એટલા માટે સૂર્ય મંદિર છે. બરાબર? ચાંપાનેરનો કિલ્લો પાવાગઢ પાસે પંચમહાલ જિલ્લાના અંદર ચાંપાનેર, જે મોગલ બાદશાહ થઈ ગયા નાસુરુદ્દીન શાહ, પણ આપણે એને મોહમ્મદ બેગડા તરીકે ઓળખીએ છીએ. બરાબર? એમનું મૂળ નામ નાસુરુદ્દીન શાહ છે, પણ એ બે ગઢ જીત્યા, જૂનાગઢ અને પાવાગઢ, એટલા માટે એને બે ગઢો કહેવામાં આવે છે. બરાબર? બે ગઢ જીતનાર. તો ચાંપાનેર કિલ્લો ત્યાં ચાંપા પાવાગઢની તળેટીના અંદર આજે પણ મસ્જિદ જે છે એ બહુ આલિશાન મસ્જિદ છે, પ્રાચીન સમયની, જોવાલાયક છે. સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા. મોડેલના અંદર આપણે હોઈએ વર્ષોથી અને અમદાવાદથી પરિચિત ના હોય એવું તો બને નહીં, કેમ કે આપણા માટે પ્રવાસનું સ્થળ એ અમદાવાદ ફેવરેટ છે. તમે પણ પ્રાથમિક શાળામાં, આપણે મોડેલ પ્રાથમિક સ્કૂલમાં હશો ત્યારે અમદાવાદ જ ગયા હશો, કેમ કે આપણી પાસે વન ડે પ્રવાસ માટે અમદાવાદ સિવાય બીજું કોઈ સ્થળ સારું હોતું નથી. એટલે અમદાવાદને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ અથવા તો ઘણી વાર આપણે એનો પ્રવાસ કરેલો છે. તો અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા, જૈન દેરાસરો અથવા તો સરખેજનો રોજો, રાણી સિપરીની મસ્જિદ, નગીનાવાડી. નગીનાવાડી જોઈ છે તમે બધાએ? કદાચ નામ સાંભળ્યું હોય પણ જોઈ ના હોય, જોઈ છે પણ યાદ ના હોય. બરાબર? તો જ્યાં તમે સૌથી વધારે મજા કરો છો અમદાવાદના અંદર, તમારો અવાજ હું સાંભળી શકતો નથી પણ તમને યાદ તો આવી ગયું હશે, સૌથી વધારે મજા ક્યાં માણો છો તમે? કાંકરિયા. અને કાંકરિયાના અંદર જ, જે કાંકરિયા આખો પરિસર છે એના અંદર જ રાણીને બેસવા માટે અને રાણીના સાથે એની સહેલીઓને ફરવા માટે જે વાડીનું નિર્માણ કરેલું, તળાવના અંદર આપણે ફરતા ફરતા પેલી તરફ જઈએ જ્યાં બલૂનના અંદર બેસવા માટેનો સ્થળ છે અથવા તો પેલું અજાયબ કાચનું ઘર બનાવ્યું છે એની સામે રસ્તો છે અને તળાવના વચ્ચે એક ટાપુ જેવો વિસ્તાર રાખેલો છે અને ત્યાં બગીચો છે, આ નગીના વાડી છે. બરાબર? પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાના રાજમહેલ, જોવાલાયક સ્થળો છે બધા. સાતમા ચેપ્ટરના અંદર ડિટેલના અંદર આ બધા સ્થળોની વાત આવવાની છે એટલે અહીંયા આગળ હું તમને વધારે ઊંડાણપૂર્વક સમજાવતો નથી. સાતમું ચેપ્ટર આપણા ફરીથી આ જ બધા જે સ્થળો આપેલા છે ઐતિહાસિક સ્થળો, એ સ્થળોને ફરીથી આપણે ડિટેલના અંદર અભ્યાસ કરવાના છે. જૂનાગઢના મોહબ્બત ખાનનો મકબરો, જ્યારે કદાચ તમે રૂબરૂ આવશો ને ત્યારે મોહબ્બત ખાન વિશે બહુ સરસ વાત હું તમને કરીશ અથવા તો ફરી આપણે બીજી વાર જોઈશું. મોહબ્બત ખાન જે છે એ એક જબરજસ્ત નવાબ થઈ ગયા. એમનો એક પ્રસંગ મને યાદ આવે છે, એમને કૂતરા અને કૂતરીના લગ્ન કરાવેલા. એટલે કેટલાક રાજા મહારાજાઓ છે ને એ આપણે કેટલીક કહેવતોના અંદર કહીએ છીએ અથવા તો આપણા સાંભળીએ પણ છે કે રાજા વાજાને વાંદરા, બરાબર, વજીર વગર આંધળા. તો નવસારીના પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. ચાલો ધાર્મિક સ્થળો જોઈ લઈએ. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ,
बार ज्योतिर्लिंगो एटले हिंदू धर्म संस्कृति प्रमाण जेवी रीतना के यात्राधाम नी वात करीए छे तो एमां बार ज्योतिर्लिंग नु वधारे पड़तु अनेक विशिष्ट महत्व छे। एमानु एक सोमनाथ नु मंदिर, उत्तर गुजरात में अंबाजी बहुचराजी महाकाली नु मंदिर ए पावागढ़ पर छे। एनो पण हुं तमने आखो इतिहास सातमा चेप्टर में कहीश। मीरा दातार जैन तीर्थ पालीताणा रणछोड़ राय नु मंदिर शामळाजी वगैरह गुजरात ना धार्मिक धरोहर धरावता तीर्थ स्थानों छे। सांस्कृतिक महोत्सवों आपणे ए उत्सव प्रिय देश छे। पोळो अमदावादनी केटलीक पोळ अथवा तो केटलाक शहेरोना अंदर जे गलियो छे अथवा तो जे विस्तारो छे पोळ तरीके ओळखाय छे अने एना अंदर पण पोळना अंदर पण केटलाक उत्सवो थाय छे। ए खास अनेरू एक आपणो सांस्कृतिक महत्व छे। पतंग उत्सव कांकरिया कार्निवल तानारीरी महोत्सव उत्तरार्धनु नृत्य महोत्सव रणोत्सव वगैरे गुजरातना जाणीता सांस्कृतिक प्रवासन स्थळो छे। जो केटलीक वार अहींयाथी पण एक मार्क्सनो सवाल पूछाय छे के भाई तानारीरी महोत्सव ए क्यानो छे, बराबर? तो आपणे वडनगर लखवू पड़े, बराबर। उत्तराध नृत्य ए क्यानु छे तो आपणे मोढेरा लखवू पड़े। हां, मेळाઓ મેળાઓ એ મોઢેરાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, આ મુખ્ય મેળાઓ છે। આપણા ત્યાં પણ કેટલાક મેળાઓ ભરાય છે અને આપણે એની મુલાકાત લઈએ છે, બરાબર। બૌદ્ધ અને જૈન ધર્મના ગુફાઓ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા वगैरह स्थलों बौद्ध और जैन धर्म की गुफाओ आवेली छे। अहीं थी एक पण एक सवाल निकले छे के गुजरात ना अंदर आवेली गुफाओं की माहिती आपो तो तमारे आ मुख्य स्थलों ना नाम लखवा पड़े। पूरु बाकी तो आगळ सवाल लई लईए। गुजरात ना मुख्य मेळाओं की विगतो जणावो। तो गुजरात नी भातीगळ संस्कृति ना विविध स्थलों परंपरागत रीते धार्मिक सामाजिक महत्व धरावता मेळाओ योजाय छे। मुख्य मेळाओनी विगत अहींया आपेली छे। मोढेरा जे मेहसाणा जिल्लामां आवेलू श्रावणवद अमासना अंदर अहींया मेळो भराय छे। बहुचराजीनो मेळो पाटण पासे चैत्र सुद पूनम। गुजराती केलेंडर तमे जोता होय त्यारे आ श्रावणवद अने चैत्र सुद अथवा तो जे कई महिनाओ आपेला छे ए तमने गुजराती केलेंडर ध्यान में आवतु हशे तो ये ख्याल आवशे। शामळाजी जे कार्तक सुद 11मी 11 थी अमास सुधी भराय छे। अमास एटले चंद्रनु आथमवू अने पछी थी जे गुजराती महिनाना अंदर 15-15 दिवसना पखवाड़िया होय। पहला 15 दिवस छे ये सुद एटले के अजवाड़ू अने पछीना 15 दिवस छे एटले के वद एटले के अंधारू, बराबर। आम 15-15 दिवस नो ए पखवाड़ियू होय छे अने आम 15-15 दिवस भेगा करी अने महीनो थतो होय छे, बराबर। तो अंबाजी भादरवी सुद पूनम गिरनार जूनागढ़ महावद 9-12 सुधी अने तरणेतरनो मेळो सुरेन्द्रनगर भादरवी सुद 4-6 भड़ियाद अमदावाद पासे रजब मास अपना मुस्लिम केलेंडर प्रमाणे 9-11 सुधी त्या मेळो भराय छे। भावनगर भादरवा वद अमास थी अहींया मेळो भराय छे। माधवपुर पोरबंदर 9-13 सुद सुधी त्या मेळो भराय छे। ધોળકા કાર્તક સુદ જો આ આખું કોષ્ટક આપેલું છે ચોપડીમાં, હા, મેળાઓનું, અને અહીંયાથી એક એક માર્ક્સના સવાલો નીકળે છે, પરીક્ષામાં પૂછાય છે, કેટલીક વાર બોર્ડની એક્ઝામના અંદર પૂછાયેલા છે કે ભાઈ ઉનાવામાં મેળો જે થાય છે અથવા એ કયા મહિનામાં થાય છે, અથવા પલટાવીને એવું પૂછે કે રજબ માસની તારીખ 16-22માં કયો મેળો ભરાય છે ગુજરાતમાં, તો આપણે ઉનાવા લખવું પડે, બરાબર। આહવા ડાંગ ફાગણ સુદ પૂનમ ગરબાળા દાહોદના અંદર હોળી પછીના 5મા દિવસથી 7મા દિવસ સુધી અહીંયા મેળો ભરાય છે। ખાસ પ્રકારના ગોળ અને ગધેડાનો મેળા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। આદિવાસી ધાર્મિક પરંપરાઓ પ્રમાણે એ બહુ મહત્વનો મેળો છે। અહીંયા ગધેડાઓની ખાસ પ્રકારની લેવેશ થતી હોય છે
અને એટલા માટે જ એને ગોળ અને ગધેડાનો મેળો કહે છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને ભંગુરિયાનો મેળો આદિવાસીઓના માટે ખાસ મહત્વના મેળાઓ. અહીંયા હોળી પછી રંગપાંચમ સુધી આ મેળાઓ ચાલે છે, અને જેને આપણે હાટ બજાર તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત, જો કે સમયની મર્યાદાને કારણે આ તફાવત વાંચતો નથી, અથવા તમે વાંચી લેજો અને મને ન સમજાય તો તમે પૂછજો કે શું આના અંદર સમસ્યા તમને છે. બરાબર. આમ તો લગભગ વાંચી લઈએ તો આવડી જાય એવું છે. મુખ્ય તફાવત એ છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રકૃતિ શબ્દનો અર્થ જો તમને ખબર પડશે ને, પ્રકૃતિ એટલે કુદરતી અને સંસ્કૃતિ એટલે માનવ સર્જિત. આ બે શબ્દનો અર્થ જો સમજી ગયા વ્યવસ્થિત રીતે તો તમને તફાવત આપમેળે આવડી જશે. બરાબર. પ્રાકૃતિક વારસાના અંદર એ બાબતો આવશે જે કુદરત તરફથી મળેલી છે, સાંસ્કૃતિક વારસાના અંદર માનવ સર્જિત બાબતો આવશે જે આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી છે. બરાબર. ચાલો આગળ વધીએ અને આગળની વાત કરીએ તો આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે, એટલે કે એકબીજા સાથે સંકળાયેલા છે. નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિ એની શક્તિઓ અને ભારતીય સંસ્કૃતિ એ દૈવી રૂપ આપ્યું. આગળ પણ મેં તમને કહ્યું હતું કે માનવી જ્યારે પ્રાચીન સમયથી ગુફાથી ઘર સુધી આવ્યો ત્યારે એની જ્યાં જ્યાં પોતાની શક્તિ નિર્બળ પડી ત્યાં એને પોતાના હથિયાર નાખ્યા અને એને દેવી દેવતા તરીકે પૂજતો થયો. એમાં પાણીના સામે પોતાની શક્તિ નિર્બળ પડી તો એ પાણીને પણ દેવ માનવા લાગ્યો, નદીઓની માતા તરીકે પૂજા કરવા લાગ્યો. બરાબર છે. પીપળો, વડ, તુલસી પવિત્ર ગણીને તેને ધાર્મિક મહત્વ આપ્યું. કેટલાક પશુ પંખીઓ અને દેવી દેવતાઓના વાહનો તરીકે સ્વીકાર્યા. આગળ આપણે ઉદાહરણ આપ્યું હતું ગણપતિનું, જેનું સાધન છે ઉંદર. બરાબર. એવી જ રીતે કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરોના અંદર, કેલેન્ડર જોજો ગુજરાતી, એના અંદર પ્રહર અથવા તો આ શબ્દ તમને જોવા મળશે. અને પંચાંગ, ખાસ કરીને ગુજરાતી કેલેન્ડર જોશો તો એના અંદર દિવસના કેટલા પ્રહરો છે, 8 અને ચોઘડિયા. બરાબર. જ્યારે કોઈ માનવીએ પોતાની લગ્ન પ્રસંગો અથવા શુભ પ્રસંગો કરવાના હોય તો એ ખાસ કરીને ધર્મશાસ્ત્ર પ્રમાણે કેટલાક પંડિતો પાસે જાય છે અને એ તારીખો નીકાળવામાં આવે છે અથવા તો સમય જોવામાં આવે છે કે આ સમયથી આ સમય શુભ છે અને આ તારીખ શુભ છે, આ વાર સારો છે. આવું બધું ધાર્મિક માન્યતાઓ આપણી છે અને એ પ્રમાણે આપણે રાગ અરે રાગો એટલે કે દિવસના જુદા જુદા પ્રહરો જોઈએ છે અથવા એને આપણે ઉપયોગમાં લઈએ છે. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને ઉપયોગી પદ્ધતિ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે, એટલે કે જો ફોટામાં બતાવ્યું છે એ પ્રમાણે. અચ્છા ઠીક છે, સમયના અભાવે આપણે અત્યારે અહીંયા અટકીએ છીએ. 17મા સવાલથી આગળ ફરી મળીશું અને જે કંઈ ના સમજ પડી હોય એ તમે મેસેજ કરીને બતાવજો, આપણે એનો પણ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે. ઓકે.